જામનગર મહાનગરપાલિકા સંચાલિત ચુમ્માલીસ પ્રાઇમરી સ્કૂલો કાર્યરત છે આ સ્કૂલોમાં જામનગરના તેર હજાર ચારસો પંચોતેરથી થી વધુ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમજ ત્રણસો સડસઠ શિક્ષકો આ તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે આ સ્કૂલોમાં રાજ્ય સરકાર એસી ટકા અને વીસ ટકા મહાનગરપાલિકા રચના કરી છે આ સમિતિમાં તેર સભ્યોની નિમણૂક કરવામાં આવી છે ખાસ કરીને વધુ પડતા સભ્યો ભારતીય જનતા પાર્ટીના એટલે કે સત્તાધારી પાર્ટીના વધુ હોય છે અને એક સભ્ય વિપક્ષ પાર્ટીના એટલે કે કોંગ્રેસના છે તેમજ બે સરકાર તરફથી પ્રતિનિધિઓ હોય છે આ તેર સભ્યોમાંથી ચેરમેનની અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવે છે આ તમામ સભ્યોને માત્રને માત્ર રાજકીય રીતે સાચવવા માટે સત્તાધારી પાર્ટી નિમણૂક કરતી હોય છે સમિતિના તમામ સભ્યોને મહાનગરપાલિકા દર મહિને પાંચ જેવો મોટો પગાર પણ ચૂકવે છે આ તમામ સ્કૂલોના મેનેજમેન્ટ માટે રાજ્ય સરકારે શિક્ષણનું સ્તર ઊંચું લઈ જવા માટે શાસનાધિકારીની પણ નિમણૂક કરેલ છે રાજ્ય સરકાર આ સ્કૂલો પાછળ વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે છતાં પણ પરિણામ જે આવવું જોઈએ તે જોવા મળતું નથી ગઈકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા આ મહાનગરપાલિકાની સ્કૂલ બાબતનો એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો

ખાસ કરીને અમુક સ્કૂલોના વિદ્યાર્થીના પ્રમાણમાં શિક્ષકોની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળે છે અમુક સ્કૂલો જર્જરિત હાલતમાં છે અમુક સ્કૂલોમાં કોમ્પ્યુટર હોવા છતાં કોમ્પ્યુટરનું શિક્ષણ પણ આપવામાં આવતું નથી કારણ કે અમુક સ્કૂલોમાં કોમ્પ્યુટરના શિક્ષકો જ નથી હજુ સુધી વિદ્યાર્થીઓને નવા સત્રના પાઠ્યપુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવ્યું નથી હાલમાં ચોમાસાનો સમયગાળો ચાલી રહ્યો હોય સ્કૂલના મેદાનમાં પાણી ભરાઈ જવાના બનાવો સામે આવ્યા છે આ પાણી ભરાવાને કારણે મચ્છરનો પણ ઉપદ્રવ વધવામાં છે જેને કારણે આ સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ રોગચાળાનો ભોગ બને તેવી ભીતિ સેવાઈ રહી છે

જેને કારણે સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભગવાન ભરોસે અભ્યાસ કરી રહ્યા છે જામનગરના લોકોની કમનસીબી એ છે કે શિક્ષણનું નોલેજ ન હોય તેવા શિક્ષણ સમિતિના ચેરમેન જામનગરને મળ્યા છે સામાન્ય રીતે આ નિમણૂક એક રાજકીય નિમણૂક હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જામનગરની સરકારી સ્કૂલનું શિક્ષણનું સ્તર ઊંચું લઈ આવવું હોય તો ચેરમેનની નિમણૂક ઉપર ફેરવિચારણા કરવી જોઈએ અને જે વ્યક્તિને શિક્ષણનો અનુભવ વધુ હોય તેમજ રુચિ હોય તેવા વ્યક્તિને ચેરમેન તરીકે નિમણૂક આપવી જોઈએ તેવું જામનગરની લગભગ પ્રજા માંગ કરી રહી છે કારણ કે ભૂતકાળના વર્ષ દરમિયાન વર્તમાન ચેરમેને સરકારી સ્કૂલોમાં કોઈ ડેવલપિંગ કર્યું હોય તેવું જોવા મળતું નથી તેમજ રાજ્ય સરકાર પાસેથી વિકાસ માટે મોટી ગ્રાન્ટ લઈ આવવામાં પણ વર્તમાન ચેરમેન સદંતર નિષ્ફળ ગયા છે મહાનગરપાલિકા દ્વારા હોદ્દાની રૂએ શિક્ષણ સમિતિના ચેરમેનને એક ફોર વ્હીલ ફાળવવામાં આવે છે આ ફોર વ્હીલ મર્યાદિત કિલોમીટર ચલાવવા માટેનો ખર્ચ જામનગર મહાનગરપાલિકા ભોગવે છે છતાં પણ વર્તમાન ચેરમેને વધુ ફોર વ્હીલ ચલાવીને વધુ બિલ મૂક્યું હતું જે જગ જાહેર છે શિક્ષણ સમિતિના ચેરમેનને એટલે તેર હજાર વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા હોવી જોઈએ તેમજ તેની ફરજો પૂરી નિષ્ઠાથી નિભાવવી જોઈએ પરંતુ આ બાબતની શિક્ષણ સમિતિના ચેરમેન પાસે શિક્ષણ સમિતિના સભ્યો પણ અપેક્ષા રાખતા નથી શિક્ષણ સમિતિના અમુક સભ્યોને શિક્ષણ સમિતિના ચેરમેનની નીતિ રીતિ ગમતી નથી છતાં પણ ભાજપની પોલિસી પ્રમાણે રહેવું એક ફરજનો ભાગ છે માનીને મૌન રહીને બધું જોયા કરે છે ભારતીય જનતા સરકારી સ્કૂલનું શિક્ષણનું સ્તર સુધારવું હોય તો અને જામનગરના નાગરિકોનું હિત સાચવવું હોય તો શિક્ષણ સમિતિના ચેરમેન માટે ફેરવિચારણા કરી ઉત્સાહી અને શિક્ષણનો જીવ હોય શિક્ષણનું નોલેજ હોય તેવા વ્યક્તિની નિમણૂક કરી એક નવો જ દાખલો બેસાડવો જોઈએ તેવું શિક્ષણ સાથે જોડાયેલા લોકોની લાગણી અને માંગણી છે ગઈકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝના અહેવાલનો ખૂબ જ મોટા પાયે પડઘો પડ્યો છે જેના કારણે ઘણી જ અંદરની વિગતો જીટીપીએલ જામનગર ન્યૂઝને પ્રાપ્ત થઈ છે જીટીપીએલ જામનગર ન્યૂઝના ગઈકાલના અહેવાલની સેકડો લોકોએ નોંધ લઈ નિડરતાભરી પત્રકારિત્વને બિરદાવી છે